માં તે માં અને બીજા બધા વગડા નાવા, આ કહેવત સાર્થક કરી છે મહેસાણાના એક મહિલા હોમગાર્ડ કમળાબેન રાવત. કમળાબેન રાવતે તેમના પતિએ તેમને તરછોડ્યા બાદ પોતાના 3 બાળકો સાથે 5 દિવસ સુધી ફૂટપાથ પર રોકાઈને અને ત્યારબાદ 24 કલાક નોકરી કરીને પણ પોતાના 3 બાળકોને મોટા કરી ભણાવીને તેમની બધી જ જવાબદારીઓ ખૂબ જ સરસ રીતે નિભાવી છે. કમળાબેનને તેમના પતિ કે પિયરિયા કોઈનો સાથ ન મળતા તેમણે પોતે સતત તકલીફો ભોગવીને 24 કલાક નોકરી કરીને એટલે કે દિવસે દવાખાનામાં અને રાત્રે હોમગાર્ડમાં નોકરી શરૂ કરી અને ખંતપૂર્વક તેમના બાળકોનો ઉછેર કર્યો. મારી મમ્મી લોકોને કહેવું એવું હતું કે તમે બાળકો આપી દે અને બીજે ફરીથી લગ્ન કરી દે, એટલે મારો જીવ ના ચાલતા હું 3 બાળકોનો દિવાળી પર લઈને નીકળી ગઈ હતી. પછી મહેસાણામાં આવી ત્યારે મારી જોડે કોઈ ઘર બી નહોતું કે રહેવાનું પણ કંઈ નહોતું કે કોઈ ઓળખાણ પણ નહોતી મારી, એટલે મારે કોઈના કોના સહારે જીવવું. એટલે પછી હું 3 છોકરાઓને લઈને 2 મહિના સુધી ફૂટપાથ ઉપર પડી રહી. ફૂટપાથ ઉપર 3 છોકરાઓને લઈને રહેવાનું મારા માટે બહુ મુશ્કેલી ભર્યું હતું. પણ મારી જોડે કપડાં પણ એક જ જોડ હતા, એટલે હું એક જ જોડમાં ત્યારે હું સાડી પહેરતી હતી. સાડીમાંથી 2 છેડા છોકરાઓને બાંધી અને 3ને લઈને ફૂટપાથ ઉપર રહ્યા, આમથી તેમ સોઈ રહી હતી. ત્યારે મને રેલવે સ્ટેશનનો સહારો મળ્યો હતો. રેલવે સ્ટેશન મારે નાવા ધોવા માટે હું ત્યાં જતી, લોકોના સાબુ પડી રહેતા હોય ત્યાંથી કપડાં ધોઈ કાઢી અંદરને અંદર કપડાં પહેરી બિલાડી બાગ સુધી આવતી, એટલે કપડાં સુકાઈ જતા. આમના 2-3 મહિના સુધી બેસી રહી. પછી મને યાદ આવી કે હું કંઈક નોકરી કરું, એટલે નોકરીની શોધમાં હું મને અજલ તળવે ત્યાં નોકરી મળી ગઈ. એક ટાઈમની નોકરી મળી, પાછી ફરીથી 2 મહિના હું દિવસમાં રખડી છોકરાઓને લઈને. મારી બુટ્ટી હતી એ મેં વેચી મારી અને પછી 2 છોકરાઓને મેં હોસ્ટેલમાં ચાલાસણ મૂકી દીધા. ચાલાસણથી પછી હું મને 2 બાજુની નોકરી મળી ગઈ. પછી હું 24 કલાક નોકરી કરવા માંડી,